મધ્યમ વર્ણના એટલે કે ગૌ વર્ણના હતા. એમનું કપડું
नहीं जाए, नाक टचुकड़ पर आंखों पानी दाय। परिवार में ये सौथी नाना एटले माँ बाप ना लाड़कोड सारी पेटे पाम्या था। एमना परिवार में ये सौथी नाना बाळक हता एटले एमना माता पिता नो प्रेम एमने सारी रीते मळ्यो हतो। परंतु दुर्भाग्य माता नो सुख बहनो छीनवाई गयो। एमना दुर्भाग्य एवा हता कि एमने माता नो सुख एमने जल्दी थी छीनवाई गयो। ए जमाना में समाज में ज्ञाति प्रथा नो दूषण जोर में ए वक्त नो समाज जे हतो ए समाज में ज्ञाति प्रथा नो खूब ज दूषण हतो, એટલે ज्ञाति भेद खूब ज एवो हतो। ऊंच नीच ना भेदभाव पार होईना, ऊंच नीच नो पण भेदभाव बहु हतो। भीमराव ने पण घणो सहन करवानो आव्यो, एमने पण घणो ऊंच नीच ना भेद में घणो एमने सहन करवानो, ज्ञाति प्रथा में पण एमने घणो सहन करवानो आव्यो हतो। ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવ્યો, ભણવામાં ખૂબ જ હોશિયાર હતા ભીમરાવ, એટલે આ જે અપમાન થતું હતું એ અપમાનમાં પણ એમને ખૂબ જ લાગી આવતું, ખૂબ જ દુઃખ થતું। એ વખતે આવડત નહોતી જોવાતી, એ સમયે તમારી આવડત, તમે કેટલા હોશિયાર છો, તમારામાં કેટલી કાબેલિયત છે એ જોવાતી ન હતી, ફક્ત જ્ઞાતિ જોવામાં આવતી હતી, એટલે કે તમે કઈ જ્ઞાતિના છો, ઉચ્ચ જ્ઞાતિના છો કે નીચ જ્ઞાતિના છો એ વખતે જોવામાં આવતું હતું। એ વાત એને ભારે કટતી હતી, આ વાત ભીમરાવને ગમતી ન હતી। પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો, રત્ન તે કઈ બાકી રહે, શું કહે છે કે પોતે મોટા થઈ અને જે અન્યાય થઈ રહ્યો છે એનો સખત વિરોધ કરવા માટેનો એમને સંકલ્પ લીધો હતો, નિર્ણય કરી લીધો હતો। રત્ન હોય, હીરો હોય, એને કંઈ ઢાંકી શકાય નહીં। ભીમરાવની પ્રતિભાથી પોસાયેલા વડોદરાના મહારાજા પોસાયેલા એટલે કે પ્રસન્ન થયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એણે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી, પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી નીકળી। એમને આગળ ભણવા માટેની શિષ્યવૃત્તિ એમને મળી, એ વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા એમના દ્વારા એમને શિષ્યવૃત્તિ મળી, એટલે કે પૈસા મળ્યા અને એમને આગળ ભણવાની ઈચ્છા જાગી। સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની પણ તક પણ સાંભળી। સ્નાતક થઈ ગયા, એમનું જે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, એ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એમને આગળ અભ્યાસ માટે વિદેશ જવાની પણ એમને તક મળી। ચોમેર અંધકારમાં જાણે ઉજાસતું એક કિરણ પ્રગટ્યું હોય, ચારે બાજુ અંધકાર છવાયેલો હોય અને એમાં એક ઉજાસ એટલે કે પ્રકાશ જાણે નીકળ્યો હોય એવું એમને લાગતું। વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યા પ્રેમી હતા, વિદેશમાં એ પણ જે અહીંયા જે રીતે એમનો અભ્યાસ એમનો ચાલુ રાખ્યો એ જ રીતે એમને વિદેશમાં પણ એમનો વિદ્યા પ્રેમ રાખ્યો હતો। 12 મહિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા, એમને ઘણી બધી તકલીફો આર્થિક રીતે એટલે કે પૈસાની રીતે પણ એમને ઘણી તકલીફો પડતી હતી, છતાં પણ એમને પેટે પાટા બાંધી અને એ જે સંદર્ભ ગ્રંથો એટલે કે એમને સારા આવા ગ્રંથોની જે એમને વાંચવાની જે ઈચ્છા હતી એ ખરીદતા હતા। ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા હતા, ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બની ગયા હતા। કેવી રીતે? તો એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી હતી, એમએની એટલે કે માસ્ટર ડિગ્રીની એમણે પદવી તો મેળવી, પછી એમણે પીએચડી કોઈ વિષય ઉપર એમણે અભ્યાસ કર્યો, એ અભ્યાસ કરી અને એ પીએચડીની પણ એમણે પદવી મેળવી અને પછી ડીલીટની પણ પદવી એમણે પ્રાપ્ત કરી। કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો હતો, કાયદાનો અને
એમના કાર્ય કરતા જે વધારાનો સમય એમને મળતો હતો એ ફેળવતા નહોતા, એને ખાલી નહોતા જવા દેતા, એ સમય કાઢતા હતા વાંચન કરવા માટે, એ પસાર કરતા હતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા, એમને જે સમય મળે અને એમને અનુકૂળતા હોય તો તરત એ પુસ્તકોની દુકાનમાં જઈ અને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. કેટલા? 2000 જેટલા દુર્લભ, એટલે કે જે સામાન્યથી સહેલાઈથી મળી ન શકે એવા ગ્રંથોને એમને સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાઈ જ. પોતાના પેટની ભૂખ સહન કરી અને આવા પુસ્તકો ખરીદી અને વાંચન કરે અને પછી એ કાયદાશાસ્ત્રી ન બને તેમાં કોઈ નવાઈની વાત ન હતી. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય, મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. એટલા પુસ્તક પ્રેમી હતા કે એમને જે સહેલાઈથી ન મળી શકે એવા પુસ્તકો પણ એમને વાંચવાનું ખૂબ જ મન હતું. એ વાંચવા માટે વહેલી સવારે ખૂબ દૂર સુધી ચાલીને પણ એ પુસ્તકાલયમાં વાંચનાલયમાં જાય અને મોડે સુધી વાંચે. પછી ઘરે આવીને પાછા વાંચવાનું તો ખરું છે ને નવાઈ ભરીમાં, ત્યાં તો આટલું વાંચ્યું જ છે, પણ પાછું ઘરે આવીને પણ એમને વાંચવાનું મૂકી દીધું ન હતું. ઘરે આવીને પણ એ પછી ફરીથી વાંચન કરતા હતા, એમાં આપણને નવાઈ લાગે. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, આટલો સંઘર્ષ એમને કર્યો અને છતાં પછી બી એમને નોકરી મળી તો ગઈ, પણ શું થયું એની ચર્ચા કરીએ કે પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો હતો. જે આપણા સામાજિક દૂષણો હતા, ઉચ્ચ નીચના જે ભેદ હતા, એ ઉચ્ચ નીચના ભેદનો જે કડવો અનુભવ હતો એ પણ ભીમરાવને થયો હતો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો, એટલે સુધી ખરાબ વર્તન કરવાવાળો પણ એમનો જે નીચે કામ કરવાવાળો જે પટાવાળો હતો એમની ઓફિસમાં એ પણ એમની સાથે ખરાબ વર્તન કરતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા ક્રાંતિબંધુઓની સ્થિતિ તો વાત જ શી કરવી. શું કહે છે, શું વિચારે છે કે હું જ આટલો બધો જે ભણી ભણી અને આટલી સારી જગ્યાએ હું નોકરી કરું છું, છતાં પણ મારે આવા ઊંચ નીચના ભેદભાવમાં મારે સામનો કરવો પડે છે, તો મારા જે અભણ અને આર્થિક રીતે નબળા જે જ્ઞાતિબંધુઓ છે કે મારા જ્ઞાતિ મિત્રો જે છે, તો એમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમાં તો કોઈ વાત જ કરવા જેવી નહોતી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, માનવ બધા જ સમાન છે, કોઈ ઊંચ નીચ છે નહીં, કોઈ ઊંચું કે નીચું નથી. તો પછી આવું કેમ? ભીમરાવ શું માને છે કે માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચ નીચ નથી, તો પછી આવું કેમ બને છે? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક એટલે કે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક. એમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી લગાય. એમને લેખો અને પુસ્તકો લખીને એ અટક્યા નહીં, કર્મશીલ પણ બન્યા, એનું પાલન પણ એમને કર્યું. 20 જુલાઈ 1924 રોજ એમણે બહિષ્કૃત હિતકારણી સભા નામની સંસ્થા સ્થાપના કરી. કઈ? 1924 20 જુલાઈ 1924 બહિષ્કૃત હિતકારી સભા નામની એમણે સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ
યોગ્ય પણ અહીંયા થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયકો શાળાઓ સંસ્થા ચલાવવા લાગી. એમને વાંચનાલયો, છાત્રાલય, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાયના મંડળો પણ એમને ખોલ્યા. સાથે સાથે પ્રજાને આર્થિક રીતે આર્થિક પરિસ્થિતિ સુધારો થાય એના માટે ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થામાં ચાલવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી, એવું એમને લાગતું હતું કે શિક્ષણ વગર સમાજ આગળ વધી શકશે નહીં. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા. આ સત્ય જે હતું એ આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. આપણા સમાજમાં કેટલીક જ્ઞાતિઓમાં પણ જે સ્ત્રીઓની સ્થિતિ હતી એ ખૂબ જ દયનીય હતી, એટલે કે ખૂબ જ દુઃખભરી હતી. ડૉક્ટર બાબાસાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા એ અત્યાચાર જોઈ અને સ્ત્રીઓનું જે દુઃખ હતું એ જોઈ અને બાબા સાહેબ આંબેડકરનું હૃદય ખૂબ જ પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપકુલ હતા કે ન પૂછો વાત. સ્ત્રીઓ માટે સમાજમાં એટલા કાયદા કડક હતા કે કોઈ વાત પૂછવા જેવી જ ન હતી. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. જે નાની ઉંમરમાં બાળ લગ્ન થતા નાની ઉંમરમાં છોકરીઓને સ્ત્રીઓને પરણાવી દેવામાં આવતી, એમને શિક્ષણથી વંચિત કરવામાં આવતા, એ બાબા સાહેબ આંબેડકરે એમને શિક્ષણ પ્રત્યે આગળ કર્યા અને બાળ લગ્નનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. વિધવા હોય એને ફરીથી લગ્ન ન થઈ શકે તો એના માટે પણ એમણે સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. સ્ત્રીઓને પોતાનો જે વારસો અને પિતાનો જે વારસો છે એ વારસાનો હક સ્ત્રીઓને મળવો જોઈએ એ આગ્રહ કરનારા પણ કોણ હતું? બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. એમનું એક સૂત્ર એવું હતું કે એ આપણે હંમેશા યાદ રાખવા જેવું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન સાચી સહાય છે. તમે શિક્ષિત બનો, ભણો, તમારું શિક્ષણ વધારો, સંગઠિત બનો, એકજૂથ બનો, એકતાવાળા બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે. પોતાના સ્વાવલંબન એટલે કે પોતાનું જે અધિકાર છે, પોતાના ઉપરનો હક છે, એ હક મેળવવા માટે જ આપણે પોતે આગળ વધવાના છીએ અને વધીએ છીએ એવું જે રાખશો તો એ તમારા માટે સાચી સહાય છે અને સાચું મદદરૂપ છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. સ્ત્રી છે એ સમાજનું શું છે? આભૂષણ છે, ઘરેણું છે. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. જે ભારતમાં જે ભારતીયમાં ભારતીય સંવિધાનમાં લિંગભેદ છે, સ્ત્રી પુરુષનો ભેદ છે, એને નષ્ટ કર્યો અને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનું, સત્તા સ્થાને પહોંચવાનું, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. શું કર્યું કે સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનું, એના સત્તા ઉપર એને પહોંચવાનું, એને જે સત્તા ઉપર પહોંચવું છે એ સત્તા ઉપર એ પહોંચે એનો, પછી વિવાહ વિચ્છેદ એટલે કે બાળ લગ્નનો, અને એ જ્યાં ઈચ્છે ત્યાં એના વિવાહ લગ્ન થાય એવા વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો. પિતાની જે મિલકત છે, લગ્ન થઈ ગયા પછી પિતાની મિલકતમાંથી ભાગ ન મળે એવું સમાજમાં પહેલાં ચાલ્યું. પણ પછી બાબા સાહેબે શું કર્યું?
મળે એવો અધિકાર પણ એમને અપાવ્યો. પુનઃ લગ્નનો પણ અધિકાર અપાવ્યો. વિધવા થઈ ગયા પછી ફરીથી લગ્ન કરી શકે નહીં એવું સમાજમાં નિયમ થઈ ગયો હતો. પણ બાબા સાહેબે શું કર્યું કે પુનઃ લગ્ન એટલે કે જો સ્ત્રી નાની ઉંમરની હોય અને જો એને ફરીથી લગ્ન કરવા હોય તો એને અધિકાર મળે એ પુનઃ લગ્નનો પણ એને અધિકાર અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને ફીમાં છૂટ અપાવી. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે શું કર્યું કે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એટલે કે સ્ત્રી શિક્ષણ આગળ વધે એના માટે એમને શું કર્યું કે વિદ્યાર્થિનીઓ જે છે અભ્યાસ કરતી જે છોકરીઓ છે બાળાઓ છે એમને ફી માટે છૂટ અપાવી. શાળામાં ફી હોય તો ફીમાં પણ એમને થોડી ઘણી છૂટ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા આપી. છાત્રાલયો એમને બાંધવા એટલે કે બાળગામથી કે નાના ગામમાંથી આવેલી જે બાળક વિદ્યાર્થીની હોય તો એને રહેવા માટેની જમવાની જમવા માટેની એની વ્યવસ્થા કરવા માટેની છાત્રાલયો જે બાંધ્યા એ વિનામૂલ્યે પણ એમને જગ્યા અપાવી. કોઈ પૈસા વગર જ એમને ત્યાં જગ્યા અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. ફાળો ભરાઈ અને એ લોકોને ભોજન મળી રહે એ ભોજનની પણ એમને વ્યવસ્થા કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. મતદાન કરવા માટે ફક્ત પુરુષો જ જતા, સ્ત્રીઓ જાય નહીં. પણ સ્ત્રીઓને પણ આનો અધિકાર મળે એ અધિકાર પણ એમને બાબા સાહેબે જ અપાવ્યો. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. આઝાદીની લડત હતી તે લડતમાં પણ એમને બાબા સાહેબે સારી એવી ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમને કાર્ય કર્યું. મહાત્મા ગાંધી જે આઝાદીની લડતમાં કાર્ય કરતા હતા એમની સાથે પણ એમને કામ કર્યું. એમની સાથે વખતો વખત મતભેદ પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. મહાત્મા ગાંધી સાથે એમને થોડો વખતો વખત એટલે કે થોડોક સમય ગયા પછી મતભેદ થયો. બાબા સાહેબ કંઈક સારું કરવા જાય તો ગાંધીજીને એને ગમે નહીં, ગાંધીજી કંઈક સારું કહે તો બાબા સાહેબને ગમે નહીં, એમ મતભેદ થવા લાગ્યો. છતાં પણ એમને બાપુ પ્રત્યે સંપૂર્ણ આદર હતો. બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. શું કહેતા કે રાજકીય આઝાદી જે છે એ ફક્ત રાજકીય રીતે આપણે નથી મેળવવી, પણ ખરેખરી આઝાદી તો શું છે કે આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે આપણે આત્મનિર્ભર થઈએ એવી જ એમને દ્રઢપણે એમની ઈચ્છા હતી. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. એમનો જે બધા વિચારોનો જે સર્વાધિક પ્રભાવ એટલે કે બધા જ આ બધા વિચારો છે એમને ક્યાંથી મળ્યા, તો એ કોના દ્વારા મળ્યા, તો કે બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે એમના દ્વારા એમને આ બધા જે પ્રભાવ છે જીવનના પ્રભાવ છે એના દ્વારા મળ્યા. બંધારણના બળવૈયા ડૉક્ટર બાબા સાહેબ, મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. મૂકનાયક એમને જે પુસ્તકની રચના કરી હતી એ પછી પણ બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમને કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા હતા. એમને ફક્ત ગુજરાતી કે માતૃભાષામાં નહીં પણ અંગ્રેજી ભાષામાં પણ એમને પોતાના પુસ્તકોમાં એમના જે વિચારો હતા એ પ્રગટ કર્યા હતા, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝમ
લોકોના પક્ષધર એવા છે એવું માને છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન એટલે કે એમનો અવસાન જે છે એ ક્યારે થયું હતું તો 6 ડિસેમ્બર 1956માં થયું હતું। એમનું અવસાન જે છે એ 6 ડિસેમ્બર 1956માં થયું હતું, પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે। એવું ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં પણ આપણા દેશ મરણોત્તર એટલે કે મૃત્યુ પછીનું જે મૃત્યુ થઈ ગયા પછી જેમને ઇલકાબથી નવાજવામાં આવે